કેમ છો મિત્રો, મજામાં? આજે એક સરસ ઉપાય સાથે આપણે મળી રહ્યા છીએ, અને એ ઉપાય છે જે લોકો ખૂબ જ અશક્ત હોય, કસરત ના કરી શકતા હોય, બહાર હરીફરી ના શકતા હોય, બેડ રેસ્ટ જેને થયું હોય તેવા લોકો માટે છે, જે સ્ત્રી પુરુષ ખાસ કરીને વૃદ્ધોને આવી સમસ્યા ખૂબ સતાવતી હોય છે તેમના માટે પણ છે આ ઉપાય ખાસ। तो ये उपाय छे करोड़रज्जु स्नान। करोड़रज्जु लगभग बधाने खबर छे कि आपनी आ सर्वाइकल ने आ बधे छे आखी करोड़ ज्यांथी आपनो जन्मनो ग्रोथ ज्यारे थाय छे ए त्यांथी ज थाय छे। रीढ़ की हड्डी कहे छे ने, त्यांथी लईने आपनो आखो शरीरनो ढांचो तैयार थाय छे। तो एना विशे वात करवानुं छे, करोड़रज्जु स्नान। तो आशा राखू छू कि तमने आ उपाय गमशे, करीने थोड़ी मेहनत छे एमां। तो आ करोड़रज्जु स्नान शू छे के करोड़रज्जु छे एवी छे आपणा आ मणकानी आखी हारमाळा, एना उपर ज आपणा आखा शरीरनुं स्वास्थ्य जळवाय छे। आ दिवसे दिवसे कोई पण रोगनी तकलीफो थवी, રોગ ઘર કરીને જાય છે, એનું કારણ એક છે આપણે જે વળીને બેસીએ છીએ એ આદત છે, મોબાઈલ જોતી વખતે કે બેસતી વખતે આપણે વળીને બેસીએ છીએ, એનાથી આ આખા ઢાંચાને અંદરથી ખૂબ જ હાનિ પહોંચે છે, અને દિવસે દિવસે એની જે ટાઇટનેસ હોય છે, મજબૂતી હોય છે, એ લૂઝ થવા લાગે છે। અને એક વખત એવું આવે છે કે આપણે ઊભા પણ રહી શકતા નથી। તો કરોડરજ્જુ સ્નાન જો તમે કરો, જે પણ વ્યક્તિઓને આવી સમસ્યા હોય, હરીફરી ના શકતા હોય, વાયુની જેને આખી તકલીફ હોય શરીરની અંદર, સાંધાઓ દુખતા હોય, તો એ લોકોએ આ ઉપાય જરૂરથી કરવા જેવો છે। આ ઉપાયમાં શું કરવાનું છે કે તમારે જોઈતા પ્રમાણમાં ગરમ પાણી હોય એની એક ધાર બનાવી લેવાની, થોડું કપડું ઉપર રાખીને, અને એમાંથી પાણી થોડું થોડું કરીને ધીમે ધીમે નીતરે, તો આ કરોડરજ્જુ અહીંથી જે શરૂઆત થઈ નીચે સુધીનો ભાગ હોય છે, કમરથી નીચે સુધીનો, એના ઉપર એ ધાર પડવી જોઈએ, એને કરોડરજ્જુ સ્નાન કહેવામાં આવે છે। જે લોકોને જો ગ્રીઝરની સુવિધા હોય તો એ લોકો આ સારી રીતના કરી શકે છે। અતિ ગરમ પાણી નથી લેવાનું, સાધારણ ગરમ પાણી હોય તો તમારે એક 10 મિનિટ જેટલું સવાર સાંજ આ રીતના જો તમે કરો, તો આ કરોડરજ્જુનો જે કોઈ ભાગ છે એ મજબૂતી પકડશે, અને તેને પોષણ અને ગરમાવો મળવાથી એની અંદરની જે કંઈ પ્રક્રિયા છે એ સારી થશે, અને દિવસે દિવસે તમારું આરોગ્ય સારું થશે। બીજો એક ઉપાય એ રીતના છે કે જો તમે કરોડરજ્જુનું સ્નાન ના કરી શકતા હો અને સાધારણ ઠંડુ પાણી હોય તો એને પણ નળની નીચે તમે ઠંડુ પાણી સહન કરી શકતા હો, તો એને પણ ધાર લઈ શકો છો। પાણીની સુવિધા હોવી જરૂરી છે આના માટે, અને આ સ્નાન લીધા પછી તરત જ પાછળના બૈડાને ઘસીને રૂમાલથી ટોવેલથી સાફ કરવાનો છે, કોરો કટ કરી દેવાનો છે, અને હલકો ગરમાવો આવે એ રીતના ઘસવાનો છે। ત્રીજો ઉપાય છે, જો તમારે પાણીની સુવિધા ના હોય કે આ રીતની તમે સુવિધા ના કરી શકતા હો, તો ભીનું એક લાંબુ નેપકિન હોય એને પટ્ટીએ વાળીને ભીનો કરીને, અને આ ભાગ ઉપર ઊંધા ઊંઘીને રાખી દેવાનો છે, આખા નીચે સુધી એ પટ્ટો આવી જવો જોઈએ ભીનો આખો, અને થોડી વાર થાય 5 મિનિટ થાય એટલે નીચોડીને ફરીથી એ ભીનો કરીને ઠંડો પાછો રાખી દેવાનો છે। આવી રીતના 3-1 વખત કરો, અને નિયમિત સવાર સાંજ જ્યારે પણ તમને સમય મળે તો આ રીતનું જો તમે પટ્ટી રાખશો, જાડું નેપકિન ટર્કીસનું જે આવે છે એ ટર્કીસનું નેપકિન ભીનું કરીને પટ્ટો કરીને અહીંયા રાખી દેજો। જો જૂનું કોટનના કપડાં હોય જાડા ને એવા, જેનો આમ ગોળ વાળીને પટ્ટો કરી શકીએ આપણે, તો એ પણ તમે રાખી શકો છો। ખાસ કરીને આ ઉપાય પણ સારો છે, પણ કરોડરજ્જુ સ્નાન એક અલગ જ ફાયદો આપે છે,
જો સુવિધા હોય તો એ તમે જરૂરથી કરો એવી મારી નમ્ર વિનંતી છે તમને. તો આ છે કરોડરજ્જુ સ્નાન, અને એનું ઓપ્શન પણ મેં કીધું છે કે તમારી પાસે ના હોય તો તમારે આવી રીતના ઠંડા પટ્ટીની આ કરોડરજ્જુ પર રાખવી, જેથી કરીને તમારું આરોગ્ય સારું રહે. આ પ્રયોગ તમને જરૂરથી ગમ્યો હશે. જો પ્રયોગ ગમે તો તમે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ઘંટી બેલને દબાવવાનું ચૂકતા નહીં. આપણે ફરી એક સારા વિડીયો, આરોગ્યલક્ષી વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ટેક કેર, ફરી મળીશું, આવજો, બાય બાય, સી યુ.